One, two, three, four. Tech doom tech, doom tech, tech doom tech. તો નમસ્કાર મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે તમને જબરદસ્ત સ્ટેટસ એડિટિંગ શીખવાડવાના છે, જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ઇન્સ્ટાગ્રામની અંદર. તમે ઇન્સ્ટાગ્રામ રીલ જોતા હોય તમને ખબર જ છે, આમ સ્ક્રોલ કરીને જાઓ તો આ મ્યુઝિકવાળું જોરદાર એટલે કે જબરદસ્ત ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. તો આપણે તમને એ જ શીખવાડવાના છીએ. તેના માટે સિમ્પલી એક એપ્લિકેશનની જરૂર પડશે, અલાઇટ મોશન. યાર ઘણા બધા દોસ્તો જતા રહો અલાઇટ મોશનનું નામ સાંભળીને ટેન્શન હું લો, યાર કાઇન માસ્ટર તો તમને શીખવાડી દીધેલું, અલાઇટ મોશન પણ શીખવાડી દઈશું. તો આજના વિડીયોની અંદર આપણે તમને પ્રિસેટ આપીશું, ડાયરેક્ટ પ્રિસેટ આપીશું. એની અંદર પાસવર્ડ રાખેલો છે, તમે વિડીયો આખે આખો જોજો, તમને પાસવર્ડ મળી જશે. આપણે બોલીને કીધો છે, ક્યાંય લખ્યો નથી પાસવર્ડ, આપણે બોલીને તમને કીધો છે, એટલા માટે વિડીયો તમારે આખે આખો જોઈ લેવાનો છે. તો ચલો સ્ક્રીન ઉપર જઈ અને આપણે તમને આવું જે ડેમો તમે જોયું ને એવું આપણે તમને સ્ટેટસ એડિટિંગ શીખવાડી દઈ. તો ચલો સ્ક્રીન ઉપર, પણ એની પહેલાં યાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુ મેલનું બટન એ દબાવી દેજો, હા, અને અંગૂઠો લાઈક. તો સૌથી પહેલાં આપણે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે. હવે પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી 9.16 રેશિયો પસંદ કરી 1080 તમારે રિઝોલ્યુશન સિલેક્ટ કરી લેવાની છે. પછી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે. હવે તમારે અહીંયા સિમ્પલ પ્લસ ઉપર ક્લિક કરી લેવાનું છે, અહીંયા પ્લસ ઉપર, પછી તમારે મીડિયા ઉપર ક્લિક કરી અને તમારે અહીંયાથી વિડીયો પસંદ કંઈક આ પ્રમાણે કરી લેવાનો છે. તમે તમારી રીતે વિડીયો લઈ લેજો, આપણે આ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું. જો ધ્યાનથી જોઈ લેજો આ વિડીયો આ પ્રમાણે ડાઉનલોડ કરીને, એન્ડ પછી આપણે જો ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશું, તમારે આ રીતે ઓપન કરી અને પછી શું કરવાનું છે, અહીંયાથી કંઈક આ બધાનું છે આટલા સુધી, જો આપણે બતાવીએ છીએ, જો પ્લે કરીને બતાવીએ છીએ, તમે જોઈ શકો છો આ પ્રમાણે કંઈક આટલા સુધી આવવા દેવાનું છે. જો આટલે એ આટલા સુધી આવવા દેવાનું છે, તમે જોઈ લો કંઈક 5 સેકન્ડ સુધી, અને પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. એન્ડ અહીંયાથી તમારે જો ફરીથી મીડિયા ઉપર ક્લિક કરી, એન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે, ફોટોઝ ઉપર ક્લિક કરી, એન્ડ અહીંયાથી ફોટા પસંદ કરી લેવાના છે. ચલો હું અહીંયાથી ફોટા પસંદ કરી લઉં છું, કોઈ 2-3 ફોટા, કોઈ પણ, ચલો એક કામ કરો, કોઈ પણ હાલ પૂરતો આપણે એક ટેમ્પરરી કોઈ પણ એક ફોટો લઈ લઉં. તો જો આપણે ટેમ્પરરી કોઈ પણ એક ફોટો લઈ લીધો છે, હવે આપણે આને શું કરીશું, અહીંયાથી 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી ફિલ કમ્પોઝિશન એરિયા, હવે આની ઉપર આપણે ક્લિક કરી દઈશું અને અહીંયાથી આ પ્રમાણે બેક આવી જશું. જો આ પ્રમાણે બેક આવી ગયા, હવે તમારે અહીંથી 7 સેકન્ડ જેટલું મેં તો ઓલરેડી સેટ કરેલું છે, પણ જો તમારે અહીંથી 7 સેકન્ડ આટલું કંઈક સેટ કરવાનું છે, જો 7 સેકન્ડ જેટલું જો આટલું સેટ કરવાનું છે, આ રીતે આમ પકડીને આ બાજુ લાવી દેવાનું છે. પછી તમારે અહીં બીજો ફોટો અહીંયાથી સિલેક્ટ કરવાનો છે, અહીંયાથી જો બીજો ફોટો પણ તમારે અહીંથી આ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનો છે, આને પણ અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરી અને ફિલ કમ્પેરિઝન એરિયા, આ પ્રમાણે તમારે આખા વિડીયોની અંદર સેટ કરી લેવાનું છે. આ પ્રમાણે સેટ કરીને તમને જેટલા સારા લાગે ને બીટ પ્રમાણે એટલા તમારી રીતે તમે સેટ કરી શકો છો. હું તો કોઈ પણ અહીંયાથી સેટ કરી લઉં છું, તમને સારા લાગે ને એ પ્રમાણે તમે સેટ કરી શકો છો. હું તો જો આ પ્રમાણે સિમ્પલી નોર્મલ કરી લઉં છું આટલું, જો આટલા આ પ્રમાણે આપણે 3 જ ફોટા સેટ કરી છે, વધારે નથી સેટ કરતા. હવે આ જે વચ્ચેનો ફોટો છે ને અહીંયા ક્લિક કરવાનું છે, એન્ડ અહીંયાથી આપણે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, એન્ડ અહીંયાથી તમારે બ્લિંકવાળો ઇફેક્ટ લઈ લેવાનો છે. જો બ્લિંકવાળો ઇફેક્ટ અહીંયા બતાવે છે, તમે જોઈ શકો છો, હું બ્લિંકવાળો પસંદ કરી લઉં છું. પછી અહીંયા ચાવી ઉપર ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી તમારે આગળ આવવા દેવાનું છે કંઈક આટલે, એન્ડ અહીંયાથી આ લીટીને આ પ્રમાણે આ રીતે ફૂલ કરી લેવાની છે, આ રીતે એટલે આમ છેલ્લે સુધી લઈ દેવાનું છે, એટલે આ પ્રમાણે કંઈક બ્લિંક થતું હોય એવું સેટ થઈ જશે. હવે તમારે એક સ્ટેપ અહીંયાથી પાછું પડી જવાનું છે, જો આ રીતે એક સ્ટેપ પાછું પડી જવાનું છે. એન્ડ હવે આપણે શું કરવાનું છે, એ જે મેં તમને પ્રિસેટ આપીને પ્રિસેટ, એ તમારે પ્રિસેટ ઓપન કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલું હશે પ્રિસેટ લિંક, તેની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે કંઈક વેબસાઇટ ઓપન થઈ જશે. ચલો હું ઓપન કરું છું. તો નીચે તમે લિંક ઉપર ક્લિક કરો ને એટલે તમારી સામે કંઈક આ રીતેની વેબસાઇટ ઓપન થઈ જશે. જો પાસવર્ડ લખેલું છે ને તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે શું લખવાનું છે, 33 44 આ પ્રમાણે 33 44 ક્લિક કરી એટલે કે લખી અને પછી અહીંયા સબમિટ કરી દેવાનું છે. જો સબમિટ કરો ને એટલે તમારે થોડીક પ્રોસેસ લેશે, થોડોક વેઇટ કરજો, તમારા મોબાઈલની રેમ પ્રમાણે થોડુંક વર્ક કરે છે. તો તમે સબમિટ કરી દો, જો આપણે નેટવર્કનો ઓછું હોય તો પણ થોડીક સ્પીડમાં વાર લાગે, તો કોઈ નહીં, ચલો પ્લીઝ વેઇટ બતાવે છે. તમે જોઈ લો અહીંયા કનેક્ટિંગ બતાવે છે, તો થોડીક રાહ જોવાનું કહે છે. જો આપણે આ પ્રમાણે વર્ક કરવા લાગી છે, જો તમે હવે અહીંયાથી તમારે એક્સપેક્ટ કરી લેવાનું છે એટલે કે ઇમ્પુટ કરી લેવાનું છે. આ પ્રમાણે તમારે જો આ પ્રિસેટ ઇમ્પુટ
ઇમ્પોર્ટ કરી લેવાની છે. જો આ રીતે ઇમ્પોર્ટ થવા લાગી છે, જો 100 થઈ જાય એટલે તો જો આ પ્રમાણે આપણે અંદર અલાઇટ મોશનમાં એડ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જો તમારે આમાં એડ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય આ પ્રેસેટ તો તમે નીચે કોમેન્ટ કરી દેજો કે હા મારે પ્રોબ્લેમ આવી છે તો હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. હવે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ઇફેક્ટ ઉપર એ નીચે જો ત્રણ ટપકા દેખાય તેની ઉપર કોપી ઇફેક્ટ, અહીંયાથી એક સ્ટેપ પાછું પડી જવાનું છે. આ પ્રમાણે જેવો પ્રોજેક્ટ હતો ને એ પ્રોજેક્ટમાં આવી જવાનું છે. એન્ડ તમારે શું કરવાનું છે, જેટલા પણ ફોટા તમે આ પ્રમાણે એડ કર્યા તમને સારા લાગે ને તે તમારે અહીંયા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે. અહીંયાથી માની લો કે આ ફોટામાં આપણે પણ અહીંયાથી આ પ્રમાણે પેસ્ટ કરી દેજો. આ પ્રમાણે પેસ્ટ કરી દેવાનું છે. આ પ્રમાણે કંઈક સેટ થઈ જશે. મેં તો એક્ઝામ્પલ માટે ત્રણ જ ફોટા રાખ્યા છે એટલા માટે હું અહીંયાથી આને કટ કરી લઈશ. આટલો વિડીયો આ બાજુ કટ કરી લઈશ. પણ તમારે શું કરવાનું છે, જેટલો પણ અહીંયા છેલ્લે સુધી લાંબો છે ને વિડીયો આખે આખો તમારે રાખવાનો છે એટલે મસ્ત કમ્પ્લીટ વર્ક થઈ જશે. એટલે કે લાંબુ સ્ટેટસ બની જશે 27-28 સેકન્ડનું. મેં તો ઓનલી ત્રણ જ ફોટા સેટ કર્યા છે. તમે આ પ્રમાણે બીટ પ્રમાણે સેટ કરી લેજો. ઓકે, પછી તમારે અહીંયાથી બોર્ડર સેટ કરી લેવાનું છે. અહીંયાથી મીડિયા ઉપર ક્લિક કરીને જે પ્રમાણે મેં તમને પ્રોસેસમાં કીધી ને એ જ પ્રોસેસમાં તમારે બોર્ડર સેટ કરી લેવાનું છે. સિમ્પલ તમારું સ્ટેટસ બનીને હાઈ ક્લાસ તૈયાર થઈ જશે. હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર બોર્ડર આપી દઈશ, જે દિલવાળી બોર્ડર છે ને જો હું સ્ક્રીન ઉપર બતાવી દઉં એ પ્રમાણેની બોર્ડર હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો તમે જોયું ને છે ને એકદમ આસાન સિમ્પલ આ પ્રમાણે તમારે બનાવી લેવાનું છે સ્ટેટસ. જો કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તમારે તો વિડીયો પાછો પાડીને જોઈ લેવાનું છે. પાસવર્ડ તો ઓલરેડી મેં તમને કીધું ને, જ્યાં આપણે પાસવર્ડ સબમિટ કર્યો એ જગ્યાએ તમને મેં કીધો છે પાસવર્ડ, એ પ્રમાણે તમારે નાખી લેવાનું છે. ઓપન કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો તમે મને કહી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર, અથવા તો આપણું વોટ્સઅપ તમને નીચે મળી જશે, ત્યાં લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ મારી સાથે વાત પણ તમે કરી શકો છો વોટ્સઅપની અંદર. અને યાર હું કહેતો હતો, હું કંઈક કહેવા જતો હતો, મારું બેટું ભૂલાઈ ગયો. હા, એમ કહેતો તો અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન જોતું હોય તો કહેજો યાર, ઇન્સ્ટાગ્રામમાં તમારો ભાઈ હાલ દિવસે એકદમ લેટેસ્ટ વર્ઝન છે. તો ચલો હવે મળીશું આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આપો મને રજા. જય હિન્દ, જય ભારત.